चलो तो आपणे प्रवृत्तिमय आजे आपणे जोईए के बिन प्रमाणित एकम अने प्रमाणित एकम शुं होय। तो आ जे छे तेना द्वारा आपणने फूटपट्टी छे मीटर टेप छे एनाथी आपणने प्रमाणित मळशे। धारो के अहींया शून्य छे, बराबर छे, तो शून्यनी सपाटी हुं अहींया मूकीश अने अहींयाथी मापीश तो आ अहीं मने देखाया 70। तो आ 70 सेंटीमीटर लांबो डब्बो छे, तो ए जे मळ्युं ए प्रमाणित एकम मळ्युं। पण हवे हुं एने वेथ थी मापीश तो एक वेथ जेटलो मारो आ डब्बो छे, तो आ एक वेथ छे ए बिन प्रमाणित एकम छे। प्रमाणित एकम मापवा माटे आपणी पासे घणा बधा आवा बधा छे, जे एक फूटपट्टी होई शके, मीटर टेप होई शके। तमे दरजी पासे कपड़ा सीवडावा जाओ छो त्यारे मीटर टेप भी जोता ज हशो, तो ए बधा जे छे तेनाथी आपणने एक चोक्कस प्रमाण मळे छे। ए जे चोक्कस प्रमाण छे ए आपणुं प्रमाणित एकम छे। हवे आ फूटपट्टीने जोईए तो आ बाजु तमे जोशो तो नाना नाना कापा दोरेला छे, तो आ ए जे छे ए सेंटीमीटर छे, अने आ जे भाग छे ए शुं छे, ઇંચ વાળો ભાગ છે। એટલે જ્યારે પણ આપણે ઓળખ કરવાની હોય અને માપવાનું હોય તો સૌથી પહેલાં ચેક કરવું કે સેન્ટીમીટર વાળો ભાગ કયો છે અને ઇંચ વાળો ભાગ કયો છે, અને આપણને પ્રશ્ન શેમાં પૂછ્યો છે, જેમાં પ્રશ્ન પૂછ્યો હોય તે ભાગ પરથી આપણે માપવાનું। ધારો કે હવે આપણને સેન્ટીમીટરમાં પૂછ્યો હોય તો અહીંયા શૂન્યથી આ 70 સેન્ટીમીટર જવાબ આપણો આવ્યો, પણ જ્યારે ઇંચમાં કીધું હોય ત્યારે આ શૂન્ય અહીંયા મૂકવાનું અને અહીંયા 6.5 ઇંચ લાંબો આપણો ડબ્બો છે। તે રીતે આપણે ગણતરી કરી શકીએ। ચલો બાળકો, તો હવે આપણે પ્રમાણિત અને બિન પ્રમાણિત એકમ વિશે શીખી રહ્યા છે। બિન પ્રમાણિત એકમ એટલે અંદાજિત લંબાઈ, બરોબર છે। તો હવે આપણે એક તમારા વર્ખંડના કાળા પાટિયાની લંબાઈ અંદાજિત કેટલી હશે, તો 1 મીટર છે, જે આપણે માપવાનું નથી પણ ખાલી અંદાજ લગાવી અને લખવાનું છે। તમારા નાસ્તાના ડબ્બાની લંબાઈ હમણાં જ મેં તમને બતાવી હતી કે 16 કે 17 જેટલી સેન્ટીમીટર હતી, તો આ તમારે અંદાજ પહેલાં લગાવવાનો છે અને પછી એ પ્રમાણે ભરવાનું છે। તે જ રીતે પાટલીની લંબાઈ, તમે સ્કૂલમાં પાટલીમાં ભણ્યા છો ને, તો પાટલી ઉપર બેઠા હતા એ પાટલી તમે અંદાજ કરી અને તમારે ભરવાનું રહેશે। અને ગણિતનું પુસ્તક છે આપણું પાઠ્યપુસ્તક, એની પણ લંબાઈ તમારે અંદાજિત લખવાની છે, માપવાની નથી। હવે અહીંયા છે તો અહીંયા આ બધા ટપકા આપેલા છે, બરોબર છે, તો એ પ્રમાણે આપણે જોઈને વિચારવાનું છે અને આપણે જવાબ આપવાનો છે કયા બે નંબરો વચ્ચે અંતર સૌથી ઓછું છે। તો આપણે આ જોઈએ તો તમને ખ્યાલ આવશે કે આ પહેલો અને આ ત્રીજો છે એ બંને વચ્ચેનું અંતર ઓછું છે। આ જ રીતે તમે આ આકૃતિ નિહાળી અને જવાબ લખશો। અહીં 100 મીટરની દોડમાં આદિત્ય અંતિમ રેખાની નજીક છે, તે માત્ર 5 મીટર દૂર છે। તો આ જે જવાબ આવશે એ જવાબ તમે વિચારીને કરશો તો તમને ધ્યાનમાં આવશે આદિત્યથી ક્રિશ કેટલો દૂર છે। તો આદિત્ય અહીંયા છે અને ક્રિશ અહીં છે, તો આદિત્યથી ક્રિશની વચ્ચે કેટલી દૂરી છે, તો 4 મીટર। તો અહીંયા આપણે જવાબમાં લખવાનું છે 4 મીટર। આ રીતે જ તમે બધા પ્રશ્નોને જાતે સોલ્વ કરી શકશો। હવે આપણે પાછળ જોઈએ, પાછળમાં અહીં 3 ટાઈપની લીટીઓ દોરેલી છે, તો હવે સૌથી લાંબી લીટી તમને કઈ લાગે છે, તો 1 નંબરની, તો તમે અહીંયા નંબર લખશો 1, અને એ જ રીતે સૌથી ટૂંકી કઈ છે, તો 3, તો અહીંયા તમે નંબર લખશો 3, બરોબર છે। હવે અહીંયા લંબાઈનું માપન કરવાનું છે, મેં તમને હમણાં જ આ ફૂટપટ્ટી પરથી તમને માપતા શીખવાડ્યું, આ 0 છે, બરોબર છે, તો આપણે માપપટ્ટીની મદદથી આ રંગીન ચોકનું કરવાનું છે। તો અહીંયા 0 પર મૂક્યું અને અહીંયા કયું આવ્યું, 6, આ 6 આવ્યું ને અહીંયા, તો આપણે જવાબ લખીશું 6 સેન્ટીમીટર। મેં હમણાં જ તમને બતાવ્યા હતા કે નજીક નજીક જે આંખ હોય એ સેન્ટીમીટર ન હોય, બરોબર છે, તો એ જ રીતે તમારે તમારી ફૂટપટ્ટીની મદદથી આ બધું માપી અને લખવાનું છે, અને તે જ રીતે પછી જવાબ પણ આપવાનું રહેશે, બરોબર છે। બાકીના દાખલા તમને સરળતાથી વાંચતા જ સમજી શકાય તેવા છે, પણ આપણે લંબાઈના એકમોનું રૂપાંતર કરતા હવે શીખીશું। 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય એ તમે બધા જાણો જ છો કે 1000 મીટર થાય,
तो जवाब नी नीचे आ रीतना लीटी दौड़वानी रहेशे अने पछी उत्तर में अहींया लखवानो रहेशे। आ बधा रूपांतरना दाखला छे। धारो के 100 सेंटीमीटर बराबर केटला मीटर थाय, लाइक 1 मीटर बराबर 100 सेंटीमीटर थाय ए आपणे जाणीए छे। तो अहींया ऊंधू पूछ्यू छे, बराबर छे। तो आ 100 सेंटीमीटर अहींया आपेला छे, तो हवे अहींया केटला आवशे बाळको, 1 मीटर आवशे। तो आपणो जवाब कयो थयो? बी थयो। तो ए उत्तर बी अहींया मैं लखी दीधो छे, बराबर छे। हवे 7 मीटर आव्यो, तो हवे आपणने खबर छे 1 मीटर बराबर 100 सेंटीमीटर थाय, तो 7 मीटर बराबर केटला थाय? 700 सेंटीमीटर। तो हवे जवाब आवशे आपणो 700, अने अहींया आपणे लखेलुं छे बी। आज रीते बधा ज तमे सॉल्व करी शकशो। हवे आपणे दाखला आव्या, दाखलामां आपणे अहीं 1 मीटर बराबर 100 सेंटीमीटर थाय, तो 8 मीटर बराबर केटला थाय? तो 8 × 100 बराबर 800 सेंटीमीटर, अने जवाब 800 सेंटीमीटर तेवुं तमारे लखवानो रहेशे। हवे दाखला नंबर 4, 3 मीटर अने ऊपर 20 सेंटीमीटर छे। हवे मीटरनું રૂપાંતર કરતા તો આપણને આવડી જ ગયું છે, તે રીતે આપણે હવે સેન્ટીમીટરમાં એનો ઉમેરો બી કરતા શીખીશું। તો 3 મીટર એટલે 300 સેન્ટીમીટર થયું બાળકો, અને પ્લસ ઉપરના કેટલા છે 20, તે 20 સેન્ટીમીટર આપણે ઉમેરવાના રહેશે। તો 300 + 20 કેટલા થયા બાળકો? 320, તો 320 સેન્ટીમીટર અહીં આવી ગયા આપણા। હવે છઠ્ઠો દાખલો આપણે સમજીએ। 18 મીટર એટલે 1800 સેન્ટીમીટર તો આપણે જાણીએ જ છીએ, કારણ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો 18 મીટર બરાબર પાછળ 2 શૂન્ય ઉમેરી દો એટલે 1800 સેન્ટીમીટર થાય। તો હવે 1800 + 4 છે, તો આ 1800 અને અહીંયા 4 બીજા સેન્ટીમીટર, એટલે 4 × 0 = 8 અને 1 એટલે 1804 સેન્ટીમીટર આપણો જવાબ આવ્યો। હવે તમારે બાળકો આ બધી જે ગણતરી છે એ અહીં કરવાની નથી, તમારે આ બધી ગણતરી તમારી રફ બુકના પાછળના પાના ઉપર કરવાની રહેશે। હવે આપણે એના પછીનું જે છે એ પાનું નંબર 11 વિશે ભણીશું। 11માં હવે અહીંયા આપણને સેન્ટીમીટર આપેલું છે અને એને મીટરમાં આપણે રૂપાંતર કરવાનું છે। તો આપણે જાણીએ જ છે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય, એટલે કે 100 સેમી બરાબર 1 મીટર, બરાબર છે। તો 200 સેન્ટીમીટર છે એટલે 200 ભાગ્યા 100 બરાબર 2 મીટર, એટલે આપણો જવાબ શું આવશે? 2 મીટર। સેમ રીતે 1700 સેન્ટીમીટરનું બી આપણે કરી જ શકીશું। ધારો કે અહીંયા 1700 છે, તો અહીંયા 100, તો 100 × 100, 0 માંથી 0 જાય તો 0, 7 માંથી 0 જાય તો 0, 7 અને 1 માંથી 1 જાય તો 0, અને આ નીચે ઉતાર્યું 100 × 6 = 700, બરાબર છે। તો આપણો જવાબ આવ્યો 17 મીટર। તો અહીંયા જુઓ બાળકો, 17 મીટર જવાબ આવી ગયો। આ રીતે જ તમે દાખલા કરશો તો એ પ્રમાણે તમારું રૂપાંતર થતું રહેશે। હવે આ મીટર સેન્ટીમીટર બી આપણે ભણી જ ચૂક્યા છે, 724 છે, તો 700 સેન્ટીમીટર અને 24 સેન્ટીમીટર એ અલગ પાડ્યું આપણે, 700 ના 7 મીટર થઈ ગયા અને 24 ના 24 થઈ ગયા, એટલે 7 મીટર અને 24 સેન્ટીમીટર એનો જવાબ છે આપણે। તો મીટરમાં પણ જેમ આપણે મીટર સેન્ટીમીટરનું કરતા હતા એવી રીતના કિલોમીટર અને મીટરનું કરવાનું છે, એટલે કે અહીંયા જે પણ મીટર આપણે આવે એ મીટરને અહીંયા મીટરમાં ઉમેરી દેવાના છે, એટલે આપણો જવાબ આવી જશે। દાખલા તરીકે અહીંયા 3000 છે, તો 3000માં 450 ઉમેર્યા તો 3450 મીટર આવી ગયા। આ રીતે જ બધા દાખલા તમે ઉમેરતા થશો ત્યારે તમને આ દાખલાના રૂપાંતરનું આવડી જશે। હવે દાખલા નંબર 33, દાખલા નંબર 33માં સરવાળા અને બાદબાકી છે, એટલે 3 મીટર અને 20 સેન્ટીમીટર છે, તો મીટર, તો મીટર અહીંયા લખવાનું, સેન્ટીમીટર અહીંયા લખવાનું, એટલે 3 મીટર અને સેન્ટીમીટર અહીંયા આપણી આ રકમ છે, અને એમાં આ બીજી રકમ છે શર્ટનું કાપડ। તો આમાં ને આમાં ઉમેરવાનું છે, એટલે જ્યાં સેન્ટીમીટરમાં સેન્ટીમીટર અને મીટરમાં મીટર લખવાના અને પછી ઉમેરી દેવાના છે, બરાબર છે। ધોરણ 2માં 3માં આપણે આ પ્રકારના વ્યવહારિક દાખલા કરેલા જ છે,
એટલે જ્યાં જે એકમ હોય એ એકમની નીચે તમે મૂકશો સંખ્યા એટલે આપણને આવડી જશે. તે રીતે જ હંમેશા સરવાળા બાદબાકી તો આપણને આવડે જ છે, પરંતુ જ્યાં આપણે ગુણાકાર અને ભાગાકારમાં થોડીક આપણે ભૂલો કરતા હોઈએ છીએ, તો એ હું તમને સમજાવી દઉં કે હવે અહીંયા એવું આપેલું છે કે 180 સેન્ટીમીટર લંબાઈના 7 વાયરના ટુકડા ભેગા કરવાથી વાયરની કુલ કેટલી લંબાઈ થાય, બરાબર છે? તો હવે 180 જે છે એ એક ટુકડાની આપી છે, એક વાયરની આપી છે, બરાબર છે? તો એવા 7 વાયરની ગોતવાની છે, એટલે એકનું આપી છે અને 7ની ગોતવાની છે, એટલે વધારેની કિંમત ગોતવાની છે, એટલે હંમેશા ગુણાકાર આવે. સેમ થિંગ, હવે અહીંયા 7 મીટર 20 સેન્ટીમીટર લાંબા સળિયાને 8 સરખા ભાગ કરવાથી દરેક સળિયાના કેટલી લંબાઈ થાય? તો અહીંયા દરેક એટલે એકની કિંમત શોધવાની છે. જ્યારે એકની કિંમત શોધવાની હોય ત્યારે હંમેશા ભાગાકાર આવે, અને એક કરતાં વધારે એકની રકમ આપી હોય અને વધારેની ગોતવાની હોય ત્યારે હંમેશા ગુણાકાર આવે. તો એ પ્રમાણે જ આપણે જાણીએ છીએ, એ પ્રમાણે આપણે આ વ્યવહારુ દાખલા કરી શકીશું. હવે આપણે આવીએ પાના નંબર 14 ઉપર. પાના નંબર 14માં લંબાઈના એકમો ને આ બધું જ લખવાનું છે, એ હવે તમે સરળતાથી કરી શકશો. અને આ 62 નંબરનો દાખલો પણ આપણે શીખી જ ગયા છે, તો એ પ્રમાણે તમે સોલ્વ કરશો એટલે બાળકો તમને ઇઝીલી આવડી જશે. આભાર.